જગ્યા છે મંદિરમાં, અને આજે આપણા સદસ્ય આપણે બતાવવા આવ્યા છે હિન્દુના દર્શન કરવાના છે. સ્વામિનારાયણ પેલો મુગટ છે, અને નીચે જે દેખાય છે એ ભગવાન સ્વામિનારાયણના વસ્ત્રો છે. નીચેની તરફ તમને દેખાતા હશે સ્વામિનારાયણ ભગવાનનો પોતાની બાજુમાં. વડતાલનું મંદિર હોય જ કેમ બનાવવામાં આવે, બીજે કેમ નહીં, બીજી કોઈ જગ્યાએ કેમ ન બનાવવામાં આવે? આટલી સુવર્ણાથી સોનાનું 50 રૂપિયા કાઢ ઓવર એક્ટિંગના. હેલો મિત્રો, કેમ છો? માય નેમ ઇઝ કરણ અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આપણો આ વ્લોગ થવાનો છે વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિરે. તો આ વડતાલ જવાનું મારું નક્કી નહોતું, હું અને મારા ફ્રેન્ડ્સ અચાનક જ ગોઠવ્યું કે ચાલો આપણે વડતાલ જઈએ. અચ્છા, અને બધું એક્સપ્લોર કરી મેં કીધું કે ચાલો આપણે વ્લોગ બી બની જશે તો દર્શન બી કરતા આવીશું. તો આપણે વ્લોગ ત્યાંનો બનાવી દીધો, બહુ જ સરસ છે. જો કે હું રસ્તામાંથી જે વ્લોગ છે સ્ટાર્ટ કરી દીધો હતો અને ઇન્ટ્રો આપવાનું ભૂલી ગયો હતો, એટલે મેં અત્યારે પાછળથી ઇન્ટ્રો બનાવી રહ્યો છું. અને હા, આ વ્લોગમાં સ્મિત નથી, ખાલી હું જ છું. એટલે હું અને મારા ફ્રેન્ડ્સ આપણા વ્લોગની મજા લઈશું અને જે વડતાલ ધામમાં શું શું છે તેના દર્શન કરાવીશું. આ વિડીયો એન્ડ સુધી જોજો, અને સૌથી પહેલાં ગુજ્જુ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આગળ ઘણા નવા વ્લોગ્સ આવવાના છે, તમને મજા આવશે જોવાની. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ચાલો હવે કોઈ પણ વાર વગર આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો. ફાઇનલી પહોંચી ગયા છે વડતાલ. હવે આપણે અંદર જઈશું અને મંદિર દેખીશું. હું આવ્યો છું મારા ફ્રેન્ડ્સ સાથે. આ છે કર્તવ્ય પટેલ, આપણો બીજો યુટ્યુબર વ્લોગર જ છે. અચ્છા, તીર્થ પટેલ, અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ છે સૌરવ દેસાની, અમે 3-4 જણા આવ્યા છે વડતાલ બાઇક પર. ચલો જઈએ અંદર અને દેખીએ કેવું કેવું છે મંદિરમાં, તમને દર્શન કરાવીશું અને આખું એક્સપ્લોર કરશું વડતાલનું મંદિર. ચાલો. તો આપણે અંદર આવી ગયા છે મંદિરમાં, અને આજે આપણા સદનસીબે આપણને વડતાલ આવવા મળ્યું છે. આજે હિંડોળા દર્શન થવાના છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે. તો આપણે અંદર જશું અને દર્શન કરીશું. તો આપણે પ્રથમ ડેરામાં દર્શન કરીશું. તો તેમાં 3 મૂર્તિ છે. પ્રથમ જે ડાબી સાઈડથી પહેલી મૂર્તિ છે હરિકૃષ્ણ મહારાજની છે, અને બાકી બાજુમાં 2 છે રાધાકૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. આ 3 મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલાં પોતાની સહસ્તે પ્રતિષ્ઠા કરી હતી આ 3 મૂર્તિની, અને 3 મૂર્તિ સિદ્ધ છે. તો વચ્ચેના ડેરામાં આપણને જોવા મળશે 3 મૂર્તિઓ, જેમાં પ્રથમ છે શ્યામવર્ણની મૂર્તિ દેખાઈ રહી છે તમને ડાબી સાઈડ, એ શ્રી રણછોડરાયની છે.
વચ્ચે જે શ્રી નારાયણ ભગવાનની છે ને બાજુમાં લક્ષ્મી માતાની છે, તો આ ત્રણે ત્રણ મૂર્તિઓ બહુ મનમોહક છે. અને પૂનમે લાખો હરિભક્તો અહીં આવે છે અને આ મૂર્તિના દર્શન કરે છે અને ધન્ય થઈ જાય છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રી લક્ષ્મીનારાયણ દેવના માત્ર ધ્વજાના દર્શન કરવાથી 36 વાર બદ્રિકાશ્રમ યાત્રાનું આપણને ફળ મળે છે. તો વિચારો, જો આ જે મૂર્તિ છે એનું દર્શન કરવાથી કેટલું પુણ્ય મળે છે. પૂનમે અને ગુરુ પૂર્ણિમાએ અહીં દર્શન કરે છે અને ધન્ય થાય છે. તો તમે ત્રીજા ડેરામાં જોઈ શકો છો તેમ ત્રણ મૂર્તિ ભગવાને પધરાવી હતી, જેમાં પ્રથમ મૂર્તિ એમનું મૂળ સ્વરૂપ છે વાસુદેવ, અને બાજુમાં જે વચ્ચેની મૂર્તિ છે ધર્મદેવ, જે એમના પિતાનું નામ હતું, અને તેની બાજુમાં ભક્તિ માતા, જે એમની માતાનું નામ હતું. એમનું જે વાસુદેવવાળું સ્વરૂપ છે એ અક્ષરધામમાં પણ સ્થિત છે, એટલે એ જ સ્વરૂપ અહીં પણ પધરાવ્યું છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન અવતરિત થાય છે. એટલે દરેક ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં લખેલું છે. તેથી જ ભગવાન શ્રી નારાયણે માતા ભક્તિ અને ધર્મદેવના ત્યાં જન્મ લીધો હતો અને તેમની મૂર્તિ ભગવાન શ્રી સ્વામિનારાયણે અહીં પધરાવી છે. અત્યારે દર્શન કરીને આપણે ફરીએ છીએ, પરિક્રમા કરું છું. તો કે દર્શન બંધ થઈ ગયા હતા, અમે ગયા દર્શન થઈ ગયા, થોડી વારમાં બંધ થઈ ગયા કે ટાઈમ થઈ ગયો હતો, એટલે હવે અમે પરિક્રમા કરી રહ્યો છું. અમે દર્શન કરી લીધા છે, આપણે ત્રણ જે સ્વરૂપ હતા એના દર્શન થઈ ગયા બહુ સારી રીતે. અત્યારે આપણે મંદિરની બહાર ઊભા છીએ અને આપણે હવે જઈ રહ્યા છીએ અક્ષર ભુવન, જેની માહિતી આપણને કર્તવ્ય પટેલ આપશે. તો અહીંયા આવી જા ભાઈ. એ સજ્જન કો ક્યાં તકલીફ હૈ ભાઈ, અને થોડું કે. જય સ્વામિનારાયણ હરિભક્તો, હું કર્તવ્ય પટેલ ગોધરાથી. હવે આપણે અંદર તો જે દર્શન કર્યા, જે ભગવાનના 6 સ્વરૂપ જે અલગ અલગ ડેરાના દર્શન કર્યા અલગ અલગ સ્વરૂપના, અને ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે કે દરેક સ્વરૂપ એ મારું જ સ્વરૂપ છે, એટલે કોઈ પણ સ્વરૂપમાં ભેદ જાણવો નહીં, આ પહેલી વાત. તો અને બીજી વાત, હવે આપણે અંદર દર્શન કર્યા અને અહીંયા બહાર જે હું હવે દર્શન કરાવવા જઈ રહ્યો છું અક્ષર ભુવન, ભગવાન સ્વામિનારાયણનું અક્ષર ભુવન એટલે કે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની વસ્તુ. આજથી 250 વર્ષ પહેલાંની, 200-250 વર્ષ પહેલાંની ભગવાન સ્વામિનારાયણની જે પ્રસાદીની વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ અહીંયા સંગ્રહ કરવામાં આવી છે. અને નખ, એમ ભગવાન સ્વામિનારાયણના નખથી લઈને એમના શિખાના વાળથી લઈને કેસથી લઈને તો એમના વસ્ત્રો સુધી, એમના પગરખા મોજડી સુધી, અને દરેક પ્રકારના પ્રસાદીની વસ્તુઓ આપણને ભગવાનની એ અક્ષર ભુવનમાં સંગ્રહ થયેલી છે, એના આપણે આજે દર્શન કરીશું. તો આપણે એ બાજુ જઈએ અને દર્શન કરીએ, ચાલો. આજે તમને લેફ્ટ સાઈડ દેખાય, રાઈટ સાઈડ દેખાય છે પહેલાં તો, જે ધર્મપુરના મહારાણી કુશળકુંવર બા વાળો શ્રી સ્વામિનારાયણ ભગવાનનો મુગટ પ્રસાદીનો છે. આ જે મુગટ છે, આ જે મુગટ છે એ ભગવાન સ્વામિનારાયણનો પ્રસાદીનો મુગટ છે, એમને ધારણ કરેલો મુગટ છે. અને નીચે જે દેખાય છે એ ભગવાન સ્વામિનારાયણના વસ્ત્રો છે, નીચેની તરફ તમને દેખાતા હશે સ્વામિનારાયણ ભગવાનનો પોતાની બાજુમાં. અને ઉપરની તરફ છે જે ભગવાન સ્વામિનારાયણની જે વચ્ચે મૂર્તિ છે એની બાજુમાં એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની માળા અને જે એમના કબાર અને ચા અલગ અલગ પ્રકારના એમના વસ્ત્રો અને જે ગોદડી કહીએ બેસવાની ગોદડી છે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની,
અને દરેક પ્રકારની બીજી અલગ અલગ વસ્તુઓ અંદર બતાવી છે. ભગવાન સ્વામિનારાયણની પાક ને બધું જ લઈને આપણને શાંતિથી દર્શન થતા હશે. જોજો. હવે આ ઘનશ્યામ મહારાજને આપણે દર્શન કરીશું. તો આ ઘનશ્યામ મહારાજ છે, ભલે ભગવાનનું યુવા અવસ્થાનું સ્વરૂપ ત્યારે ભક્તિમાતા ભગવાનને, ભક્તિમાતા એટલે કે ભગવાનના જે માતા, એ ભગવાનનું નામ એમને ઘનશ્યામ પાડ્યું હતું અને ત્યારથી આ સ્વરૂપ ભગવાનનું મનમોહક સ્વરૂપ છે, તમે જોઈ શકો છો. એટલે ત્યારથી ઘનશ્યામ નામે ભગવાન ઓળખાયા અને ઘનશ્યામ મહારાજનું આ દિવ્ય સ્વરૂપના તમે દર્શન કરો છો. આપણે ઉપર નીચે હમણાં ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ, જે ઉપર હતા હમણાં, અને આપણે હવે ઉપર ફરીએ છીએ. કેટલી વાત છે લોકો, આપણે ઉપરની બે માળનું જે આપણે દેખ્યું નહીં અક્ષરભવન, તો બીજા માળ પર ફરીએ છીએ. અને હવે આપણે જશું સામેની બાજુ, તે પણ ઐતિહાસિક છે, જ્યાં નીચે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષિકા પત્રીને બધું લખાવ્યું છે. એનો બહુ જૂનો શું કહેવાય, હાથ સાચવીને રાખ્યા છે, જ્યાં બેસીને ભગવાને શિક્ષિકા પત્રી લખી હતી. એ બધું આપણે આગળ જઈને હમણાં દેખીએ. આપણે હમણાં ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા, હવે એની બહાર એક આ ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીનો ઘૂંઘરો છે. ભગવાન જ્યારે પણ અહીંયા આવતા અક્ષર હરિમંડપમાં ઉપર, ત્યારે ભગવાન આ રીતે એને ફેરવતા અને અહીં ઊભા ઊભા ભગવાન સ્વામિનારાયણ દર્શન આપતા હતા. અને આ આઈ થિંક કેટલા વર્ષ જૂનું છે, 200 વર્ષ જૂનું છે. આ 200 વર્ષ જૂના ઘૂંઘરા છે, ત્યાં હજુ સુધી સાચવવામાં આવ્યા છે. તો હવે આપણે જશું શિક્ષિકા પત્રી, જે દરેક હરિભક્તો માટે મહારાજે શિક્ષિકા પત્રી લખી હતી, તે રૂમમાં જશું અથવા ભવનમાં જશું આપણે. ચલો અંદર જઈએ, જોઈએ ત્યાં બેસીને. બહુ સારી લખેલી આ સ્થાન પર બેસીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી હતી. અનંત મુક્તોના કલ્યાણ માટે થઈને ભગવાન સ્વામિનારાયણ દરેકને એક સંદેશ આપવા માગતા હતા કે બસ આ નિયમ પ્રમાણે કે આ ધર્મ અને આ ભક્તિ પ્રમાણે જે કંઈ હરિભક્તો ભગવાનનું ભજન કીર્તન સ્મરણ કરશે એને અક્ષરધામની ગોલોકની પ્રાપ્તિ થશે. એ અર્થાતે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રી લખી છે. અને આ શિક્ષાપત્રીનો પ્રભાવ એટલો બધો છે કે અંગ્રેજ, એ વખતે અંગ્રેજ શાસન ચાલતું હતું, એ વખતે અંગ્રેજોએ ભગવાન સ્વામિનારાયણને અમદાવાદમાં, અમદાવાદ જે અત્યારે આપણે કહીએ છીએ, અમદાવાદમાં કાલુપુર છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણને અંગ્રેજોએ પોતે કહ્યું હતું કે તમે અહીંયા આવો અને અહીંયા તમારી શિક્ષાપત્રનો, તમારા સત્વચનોનો પ્રસાર કરો કે જેથી અહીંની પ્રજા સુધરે. કારણ કે એ વખતે ત્યાંની પ્રજામાં બહુ જ આતંક જોવા મળતો હતો. આ ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીનો દાદર છે, આ પણ આજથી 200-250 વર્ષ જૂનો છે. અને આ જે એમની બાજુમાં દેખાય છે
લાકડાની છે, આજથી 200-250 વર્ષ જૂની ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની હોડી છે. તો આપણે અંદર ભિક્ષાપત્રીના દર્શન કર્યા. હવે અહીંથી ડાયરેક્ટ તમે જો દર્શન ના થાય તો મોટી LCD મૂકી છે, તેના પરથી બી દર્શન કરી શકો છો, જે તમે જોઈ શકો છો. આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે એકવાર આરતી લઈ આવીએ. અત્યારે આઈ થિંક 7:20, હા 7:20 થઈ ગઈ છે ટાઈમ સાંજનો, તો આરતી લઈ લઈએ. ચાલો સૌરવ ઉભર આથે જ હા ભાઈ, સૌરવ દેસાની પહેલી વાર આવ્યો છે વડતાલ. બહુ જ સારો એક્સપિરિયન્સ છે, તમે બી એકવાર જરૂર મુલાકાત લેજો. બહુ મન પ્રસન્ન થઈ જાય એવું મને, જગ્યા આરતીનો અનુભવ થશે તમને. હા જો આરતીનો માહોલ. તો અત્યારે રાતનો માહોલ છે, લગભગ 8 વાગવા આવ્યા છે, 7:45 થઈ ગયા છે. અત્યારે બહુ જોરદાર દેખાઈ રહ્યું છે મંદિર. અમે દર્શન કરી, આપણે દર્શન કરી લીધા, હિંડોળા દર્શન થઈ ગયા મસ્ત રીતે, સારી રીતે બધી રીતે દર્શન પતી ગયા. આપણે શિક્ષિકા પથરી દેખી લીધી, જૂના સ્વરૂપો દેખી લીધા, એમના જે સ્વામિનારાયણ ભગવાનના જૂના અવશેષો હતા, અવશેષો હતા જે સંગ્રહ કરીને રાખવામાં આવે છે, સાચવવામાં આવે છે, એ બધું આપણે જોઈ લીધું. બહુ જ બેસ્ટ જગ્યા છે, આવવા જેવું છે. સ્વામિનારાયણના જે હરિભક્તો છે એમના માટે બહુ જ આમ શું કહેવાય. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. ઉત્સાહ અનુસાર જેમને મનમાં આ આવવું જ, એમને ઈચ્છા, તીવ્ર ઈચ્છા હોય અહીં તો આવવું જ. અને જે અમારી સાથે રહે છે કર્તવ્ય પટેલ, એ તો અહીં આવે જ છે. એનો શું કહેવાય, એનો ભૂમિયો છે, બધું જ ખબર છે એનું અહીંનું, એટલે એણે બહુ સારી રીતે માહિતી આપી આપણને. હવે આપણે થોડું આજુબાજુને એક્સપ્લોર કરી લઈએ, દેખી લઈએ કે બીજું શું તમને બતાવીએ. તો આપણે જઈશું આગળ, જવાનું છે ભાઈ, આગળ જઈએ ને પેલું ગોમતી ને એમ. હા આગળ ગોમતી રિવર ને એમ છે, તો આપણે એ બધું દેખી લઈએ. જો કે રાત પડી ગઈ છે, જોઈએ છે અત્યારે સીન બરાબર આવે છે કે નહીં. ના આવે તો પછી આગળ બીજું ઉતારીશું અને વ્લોગ કટ કરીશું. તો આગળ જોઈએ, અત્યારે એક્સપ્લોર થાય, અત્યારે 8 વાગ્યા આવ્યા છે, એક્સપ્લોર થાય તો ખરું, બાકી જોઈએ અથવા કાલ બાલ ઉતાર આગળનો વ્લોગ કરીશું, બીજો પાર્ટ 2 આવશે કદાચ, એટલે જોઈ લઈએ છે શું થાય છે. બાકી અત્યારનું જે વ્યૂ છે બહુ ખતરનાક છે, જેવું પાછળ તમને દેખાય છે આખું મંદિર, ઉપર જે દેખાય આખું સોનાનું છે, એટલે બહુ જ મજા આવી રહી છે. આમ તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. આ આપણે આમનું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, પેડ પ્રમોશન છે, 200 રૂપિયા આલા છે મને. તો પટેલ બ્લોગ્સ, તીર્થ પટેલ બ્લોગ્સ, એ 50 રૂપિયા ખાટ ઓવર એક્ટિંગના. ચલી એક કામ કર, 200 રૂપિયા દે ઓર 50 રૂપિયા ખાટ ઓવર એક્ટિંગ કે. વચ્ચે કમાયલા યાર, તો ગેમ બજાના પડે.